मिर्ची मॉर्निंग। एक वर्ष पछी एम ज लागे छे के त्यां ना त्यां छीए, हता त्यां ना त्यां, ठेर ना ठेर। आ वाक्य भले कोरोना ना संदर्भ में कहवायू होय पण लागू आखी जिंदगी ने पड़े छे दोस्त। वर्ष पछी एम ज लागे के हता त्यां ना त्यां। मारा परिवार ना एक वृद्ध दादा एमना अंतिम दिवसों में एमना मोढ़े में आ वाक्य सांभळ्युं हतुं के आखी जिंदगी दौड़ा दौड़ करी बेटा, पण हवे अंत में तो हतो त्यानो त्यां, दौड़ियों बहु पण हवे एम लागे छे के क्यांय पहोंच्यो ज नहीं। आ एटलुं सूचक वाक्य हतुं मारा माटे। आपणे जरा आपणा जीवनने चकासीए। समृद्धिनी दौड़मां पर्सनल लाइफमां ग्रोथ थयो हशे, नानामांथी मोटुं घर बनाव्युं हशे, 2 BHK માંથી 3-4 BHK पर पहोंच्यो हईशुं। एक जमानामां महीने एक वार मिठाई ने वर्षे एक वार आइसक्रीम खावा मळतो हतो, त्यांथी रोज मिठाईनी अलग अलग वेराइटीज अने आइसक्रीम खाई शकाय त्यां सुधी पहोंच्यो हईशुं। बे जोड कपडाथी लईने कबाट भराय एटला कपडाय थया हशे, ना વોર્ડરોબ પણ દોસ્ત, ઊંઘ તો હજુ 7 કલાકની જ છે। ઊંઘ પહેલા આટલી જ આવતી હતી ને અત્યારે એટલી જ આવે છે। ઊંઘની ક્વોલિટી કેવી છે? દોડાદોડ શરૂ કરી હતી એ વખત જેવી જ છે અત્યારે? મનમાં અત્યારે તૃપ્તિની ભાવના છે કે નહીં? શું લાગે છે, આપણે 60-70-80 ના થઈશું ત્યારે પણ આમ બાવરા જ રહીશું, અધીરા, અસંતુષ્ટ, અતૃપ્ત જ રહીશું, કે પછી ત્યારે મન ભરાવ ધરાશે, પૂર્ણતાનો અનુભવ થશે, હા હું સુખી છું એવું આમ દાવા સાથે દ્રઢતા સાથે કહી શકીશું? પેલી બહુ પ્રખ્યાત વાર્તા છે, 4 લોકો નશામાં હતા, એક જણ કે ચલો નદીને પાર જઈએ, હોડીમાં બેઠા, આખી રાત હલેસા માર્યા, સવારે જાગીને જોયું તો હતા ત્યાંના ત્યાં। કેમ? હોડી ખોલી જ નહોતી, હોડી તટ પર જ્યાં બાંધેલી હતી એ ત્યાંની ત્યાં જ રહી। એટલે એકલા હલેસા મારવાથી શું થાય? ભયનું જે દોરડું છે, પૂર્વગ્રહોની ગાંઠ છે, ઈચ્છાઓનો ખિલ્લો છે, જ્યાં સુધી અજ્ઞાનનું દોરડું ખુલે નહીં ત્યાં સુધી પુરુષાર્થના હલેસા કરે શું? આનંદની છોડો, આનંદની લહેરો લાચાર જ રહે ને। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત, પોઝિટિવિટીનો સુપર સ્પ્રેડર તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।